હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગવર્મેન્ટ જોબ ટ્યુશન યુટ્યુબ ચેનલ પર. આજે તમારા માટે વધુ વિડીયો લઈને આવી રહ્યા છે. આ વિડીયોમાં તમને સમજાવવામાં આવશે કે અત્યારે હાલ રાષ્ટ્રીય ખેલ એવોર્ડો આપવામાં આવ્યા છે, તે ખેલાડીઓ ઉપર કઈ રીતે ક્વેશ્ચન બને અને વધુ માહિતી બને એમાં પર ક્વેશ્ચન બની શકે તો તેનો વિડીયો બનાવવામાં આવે છે. તો ચલો મિત્રો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય ખેલ એવોર્ડની શરૂઆત ક્યાં થઈ? રાષ્ટ્રીય ખેલ એવોર્ડની શરૂઆત ક્યાં થઈ? તો તેનો જવાબ આવે 1976. આ કેટલી વખત પૂછાઈ ગયો છે, એટલે રાષ્ટ્રીય ખેલ એવોર્ડની શરૂઆત ક્યાં થઈ? તો એનો જવાબ 1976. હવે મિત્રો, રાષ્ટ્રીય ખેલ એવોર્ડ એટલે કે કોઈ એવોર્ડ નથી, પણ જે આ ચાર એવોર્ડ આપવામાં આવે છે, રાજીવ ગાંધી ખેલ રત્ન, પછી અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે, તે આ ચાર ચાર ખેલને રાષ્ટ્રીય ખેલ એવોર્ડ કહેવામાં આવે છે. બીજો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય ખેલ એવોર્ડ કોના દ્વારામાં આપવામાં આવે છે? એટલે રાષ્ટ્રીય ખેલ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? અત્યારે હાલ તમે જોયું હશે, રાષ્ટ્રપતિ આપણા રામનાથ કોવિંદે આપ્યું વિરાટ કોહલીને, એટલે રાષ્ટ્રપતિના હાથે દેવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ખેલ એવોર્ડ કોણ નક્કી કરે છે? હવે અત્યારે હાલ તમે જોયું હશે, આપણે બોક્સરે કીધું કે ભાઈ મને એવોર્ડ આપવામાં નથી આવ્યો, મારા સાથે નાઇન્સાફી કરવામાં આવી છે, તો તે કોણ નક્કી કરે છે કે કોને એવોર્ડ આપવામાં આવે કે કોને ના આપવો? તો તેનો જવાબ આવે મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ. તો તમે મિત્રો આ ઇમેજમાં જોઈ શકો છો કોણ છે આપણા રાષ્ટ્રીય મિનિસ્ટર ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સના મિનિસ્ટર. તો તેમનું નામ છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ. આ મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સના મિનિસ્ટર છે, બરાબર મિત્રો? તો તમે આ એમાં ઇમેજ બી જોઈ શકો છો, એટલે ઇમેજ જોશો તો તમને પરીક્ષામાં કદાચ યાદ આવી જાય. ચોથો ક્વેશ્ચન છે, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યું? તો કોને આપવામાં આવ્યું? એક તો ખબર જ હશે, વિરાટ કોહલી અને બીજો મીરાબાઈ ચાનુ. તો મિત્રો હવે વિરાટ કોહલી વિશે તો તમને કહેવું માની આવે, બહુ ફેમસ છે જે ક્રિકેટર છે, અને મીરાબાઈ ચાનુ જે વેઇટ લિફ્ટિંગ છે તેને આપવામાં આવેલું છે. હવે મિત્રો, રાજીવ ગાંધીમાં કે શું આપવામાં આવે છે? રાજીવ ગાંધીમાં જો એક મેડલ આપવામાં આવે છે, સર્ટિફિકેટ આપવામાં આવે છે અને 7.5 લાખ રૂપિયા આપવામાં આવે છે, બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, અર્જુન એવોર્ડ કેટલા ખેલાડીઓને હાલમાં 2018માં આપવામાં આવે છે? એટલે હાલ કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યા? તો મિત્રો તેનો જવાબ છે 20. બીજી વસ્તુ, 20 આપવામાં આવે ને હવે અર્જુન એવોર્ડમાં શું આપવામાં આવે છે? તો અર્જુન એવોર્ડમાં તમે મહાભારત જોયું હશે, તેમાં અર્જુન એ છે ફેમસ, એક આંખ મછલીને આંખનું નિશાન બનાવે છે, તેના ઉપરથી આ એવોર્ડ આપવામાં આવે છે. તો તેમાં એક મૂર્તિ આપવામાં આવે છે, એક મેડલ આપવામાં આવે છે અને 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. કેટલી વખત એવા ક્વેશ્ચન પણ આવે છે કે અર્જુન એવોર્ડમાં કેટલા રૂપિયા આપવામાં આવે છે, શું આપવામાં આવે છે? તો 5 લાખ તેનો જવાબ, અને 20 જણાને આપવામાં આવ્યું. છઠ્ઠો ક્વેશ્ચન, કયા ભાલા ફેંક ખેલાડીને 2018નો અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો? તો ભાલા ફેંક ખેલાડી કયો? નીરજ ચોપડા. અત્યારે તમે એશિયન ગેમ્સમાં બી મેડલિસ્ટ છે, વિનર મેડલિસ્ટ, તો તમે ઇમેજ જોઈ શકો છો, નીરજ ચોપડા. કઈ મહિલા ક્રિકેટરને 2018નો અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો? તો તેનો જવાબ સ્મૃતિ મંધના, તો બ્યુટિફુલ લેડીનો તમે જોઈ શકો છો ઇમેજમાં, બરાબર? આઠમો ક્વેશ્ચન, કયા ગોલ્ફ ખેલાડીને અર્જુન એવોર્ડ 2018 આપવામાં આવ્યો? શુભંકર શર્મા. એક બીજી વસ્તુ મિત્રો, આના પહેલાં કે તમે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે, આ એવોર્ડ બહુ સ્પોર્ટ્સનો સૌથી મોટો એવોર્ડ કહેવામાં આવે છે, તો તેના આજુબાજુ તમારે થોડુંક અભ્યાસ કરી લેવાનું. જેવું તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ક્યાંથી શરૂઆત કરવામાં આવ્યું, તો લગભગ 1991-92માં ચાલુ થયો હતો, બરાબર મિત્રો? ને સૌ પ્રથમ પહેલો એવોર્ડ ચેસના ચેમ્પિયન વિશ્વનાથન આનંદને આપવામાં આવેલો છે. તો આવો પણ ક્વેશ્ચન બની શકે છે, રાજીવ ગાંધી ખેલ રત્ન સૌ પ્રથમ કોને એવોર્ડ આપવામાં આવ્યો? તો વિશ્વનાથ આનંદ આવે છે એનો જવાબ, બરાબર? પછી આપણે કયા ક્વેશ્ચન, સારું, કયા ગોલ્ફ ખેલાડીને અર્જુન એવોર્ડ 2018 આપવામાં આવ્યો? તો તેનો જવાબ આવે શુભંકર શર્મા. નવમો જવાબ, કયા ટેબલ ટેનિસ ખેલાડીને અર્જુન 2018 આપવામાં આવ્યો? તો મિત્રો તમે બે ફોટા જોયો, તો જો કદાચ તમે જોયું હોય તો બે ફોટા પછી નામ યાદ આવી જશે, પણ ના જોયો તો કંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. મનિકા બત્રા અને જી સાથિયા, બરાબર?
હવે દ્રોણાચાર્ય એવોર્ડ 2018 કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યું? તો તેનો જવાબ છે 8. બરાબર મિત્રો, હવે દ્રોણાચાર્ય એવોર્ડમાં શું આપવામાં આવે છે? તો તમે કહી દો, એક મેડલ આપવામાં આવે છે, 5 લાખ રૂપિયા આપવામાં આવે છે, ને એક દ્રોણાચાર્યની મૂર્તિ આપવામાં આવે છે, જે આગળ તમને બતાવીશ. જો આ રહી દ્રોણાચાર્ય એવોર્ડની મૂર્તિ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વેટ લિફ્ટિંગમાં દ્રોણાચાર્ય એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યો? તો તેનો જવાબ શ્રી વિજય શર્મા, તમે ઇમેજમાં જોઈ શકો છો. બરાબર, 12મો ક્વેશ્ચન, બોક્સિંગમાં દ્રોણાચાર્ય એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યો? તો તેનો જવાબ છે સુબેદા ચંદનદા અચૈયા કટપ્પા. બરાબર, કટપ્પા છે, યાદ રાખજો બાહુબલીનો. ટેબલ ટેનિસમાં દ્રોણાચાર્ય એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યો? તો તેનો જવાબ છે એ શ્રીનિવાસ રાવ. ક્રિકેટમાં લાઈફ ટાઈમ દ્રોણાચાર્ય એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યો? તો તેનો જવાબ છે શ્રી તારક સિંહ. લાઈફ ટાઈમ એટલે એની પૂરી કરિયર ઉપર જ નજર નાખવામાં આવે છે, એની પૂરી કરિયરના ઉપરથી ડિસાઈડ કરવામાં આવે છે કે ભાઈ આને લાઈફ ટાઈમ એવોર્ડ આપવો જોઈએ. ચલો હવે નેક્સ્ટ એવોર્ડ આવ્યો, ધ્યાનચંદ એવોર્ડ 2018 કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યો? તો તેનો જવાબ છે 4. હવે મિત્રો, આપણે ધ્યાનચંદ એવોર્ડ આવ્યો તો એનો આપણે થોડું વિશે માહિતી લઈ લઈએ. હવે ધ્યાનચંદ એવોર્ડ તમને તો ખબર હશે, મહાન જાદુગર, આપણા ભારતનો હોકી પ્લેયર જેને મહાન જાદુગર તરીકે પણ ઓળખતા હતા, તેની યાદમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો તેની યાદમાં આપવામાં આવે છે તો આપણે એના ઉપર બી એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે યાદ રહેવો જોઈએ કે તેની યાદમાં આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે બનાવવામાં આવે છે. તો આ સ્પોર્ટ્સ ડે ક્યારે બનાવવામાં આવે છે તે આપણે ખાસ યાદ હોવું જોઈએ. તો તે છે 29 ઓગસ્ટ. ઓકે, તો તેમાં શું આપવામાં આવે છે? 5 લાખ સર્ટિફિકેટ ને મેડલ, આટલો આપણે. ચલો, તીરંદાજીમાં ધ્યાનચંદ એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યું? તો તેનો જવાબ છે સત્યદેવ પ્રસાદ. હોકીમાં ધ્યાનચંદ એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યું? હોકીમાં શ્રી ભરતકુમાર છેત્રી, જે કેપ્ટન તરીકે પણ રહી ગયેલા છે. એથ્લેટિક્સમાં ધ્યાનચંદ એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યું? તો તેનો જવાબ છે સુશ્રી બોબી અલોયાસીએસ. ઓકે, કુસ્તીમાં ધ્યાનચંદ એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યો? કુસ્તીમાં તો શ્રી ચોગલે દાદુ દત્તાત્રેય. બરાબર, છેલ્લો ક્વેશ્ચન છે, મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી કોને દેવામાં આવે છે? એક આ ટ્રોફી જે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી, એ મુખ્યત્વે એક વિશ્વવિદ્યાલય કે કોઈ બી વિદ્યાલય હોય તેને આપવામાં આવે છે, તેના પરથી આ ટ્રોફી કોઈ પણ વિદ્યાલયને આપવામાં આવે છે. તો તેનો જવાબ છે ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલય અમૃતસર. બરાબર, હવે મિત્રો, આ 20 ક્વેશ્ચનો અમારે તારણ પરથી કાઢ્યા અને બીજા ગુરુઓના બીજા 4-5 જે માસ્ટર માઇન્ડ છે એમના તારણ પરથી આ 20 ક્વેશ્ચનો કાઢવામાં આવેલા છે. અને તો હવે તમને એક આમાં આપણે જે વિડીયોમાં બતાવ્યું તે વિડીયોના ઉપરથી અમે 2 ક્વેશ્ચન તમને પૂછશું, જેનો જવાબ કમેન્ટમાં જરૂર લખશો. તો પહેલો ક્વેશ્ચન છે, સૌપ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કોને મળ્યો હતો? જો મિત્રો તમે પૂરો વિડીયો બરાબર સાંભળ્યો છે તો તમને જવાબ ચોક્કસ આવડશે, તો તેનો જવાબ કમેન્ટમાં લખજો. ને બીજો ક્વેશ્ચન છે, નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો તમને ખાસ યાદ હોય. જો બંનેનો જવાબ આવડે તો કમેન્ટમાં જરૂર લખજો, અને વિડીયો ગમ્યો હોય તો શેર અને લાઇક કરવાનું ના ભૂલતા, અને જો સબસ્ક્રાઈબર ના હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.